ધાનેરા તાલુકાના વાસણ ગામે કોરોના પોઝિટિવ કેસ સામે આવતા સ્થાનિક ગ્રામ પંચાયત હાલ વાસણ ગામના ઘરે ઘરે પહોંચી કીટ આપી રહી છે। કોરોના વાયરસ બાબતે જો કીટની વાત આવે તો રાશન અનાજ કે કરિયાણું આપવામાં આવતું હશે, પરંતુ વાસણ ગામના સરપંચ તલાટી દ્વારા ગામડામાં રહેતા લોકોને કોરોના વાયરસ બાબતે સજાગ રહેવા માટે એક કીટ અપાઈ રહી છે। આ કીટમાં સેનેટાઇઝર છે, પરિવારના સભ્યો માટે 5 જેટલા માસ્ક છે, 2 જોડી હાથના મોજા તેમજ સાબુનો પણ કીટમાં સમાવેશ કરી અપાઈ રહ્યો છે। સાથે સાથે વાસણ ગામમાં જે સરકારી કર્મચારીઓ સેવા આપી રહ્યા છે અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે તેવા સરકારી કર્મચારીઓને પણ કોરોના વાયરસ સામે રક્ષણ મળે તે માટે કીટ આપવામાં આવી રહી છે। વાસણ ગામમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ગામના સરપંચ મંજીભાઈ રબારી, તલાટી જેવી રાજપૂત સહિત ગામના આગેવાનો ઘરે ઘરે જઈ કઈ કઈ બાબતે સાવચેતી રાખવી તેની માહિતી આપી રહ્યા છે। શહેરીજનો તો જાણે કોરોના વાયરસને ભૂલી ગયા હોય તે પ્રમાણે નિયમો તોડી રહ્યા છે, પણ ગામડા ગામમાં હજુ એ કોરોનાથી કઈ રીતે દૂર રહેવાય તે બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત જાગૃતિ લાવી રહી છે। જી, કોરોનાનો એક કેસ પોઝિટિવ આવતા અમારી વાસણ ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામના સરપંચ દ્વારા, ડેરી દ્વારા અને હેલ્થની ટીમ દ્વારા તમામ કામગીરી ચકાસણી કરવામાં આવેલ છે। દરેકને ઘરે ઘરે જઈને અને દરેક વ્યક્તિઓને સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરી અને દરેક વરિષ્ઠને વ્યવસ્થાની સગવડના અનુરૂપ આપવામાં આવેલ છે, જે કોઈપણ જગ્યાએ સંક્રમણ ન ફેલાય તે માટેનો અમે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્નો કરેલા છે। સેનિટાઇઝર આખા ગામની અંદર કરેલ છે, દવા છાંટવાની કામગીરી પણ કરવામાં આવેલ છે। તો આ બાબતે દરેક વ્યક્તિઓ તકેદારી રાખે એ માટે અમે ગામ લોકોને પણ વિનંતી કરીએ છીએ। કીટમાં શું સમાવેશ કર્યો હતો? કીટની અંદર અમે એક સેનિટાઇઝ છે, એક ડેટોલ સાબુ છે અને હાથ ધોવાનું છે, માસ્ક પણ છે, એ તમામ વ્યવસ્થા સાથેની કીટ બનાવેલ છે ગ્રામ પંચાયત દ્વારા, તે અમે વિતરણ કરીએ છીએ।